સમગ્ર માહિતી બદલ તો હાલમાં અમદાવાદમાં જે ભારે વરસાદ થયો છે જેના કારણે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને અંડરપાસ બંધ કરવાની નોબત આવી છે અડધી કલાક પહેલા એ પરિસ્થિતિ હતી કે એમસી તમામ પરિસ્થિતિને કાબુમાં લઈ લેશે તેવી વાત જાણવા મળી રહી હતી પરંતુ હવે જે રીતનો ધોધમાર વરસાદ વરસ્યો છે અને પાણીનો નિકાલના વિકલ્પ બંધ થઈ રહ્યા છે તેને જોતા બે અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે મગરબા અને મીઠાખડી અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યો છે જો આ રીતે જ વરસાદ યથાવત રહેશે તો અન્ય અંડરપાસ બંધ કરવામાં આવે શકે છે જેમાં પણ કોઈ બે મત નથી કારણ કે પાણીનો નિકાલ હજી પણ અમદાવાદ માટે એક મોટી સમસ્યા બનીને રહી ગયું છે વધુ માહિતી મેળવીશું અમદાવાદની પરિસ્થિતિને લઈને ન્યૂઝ એટીન સમારતા દીપિકા પણ જોડાઈ ગયા છે દીપિકા હાલમાં કયા વિસ્તારમાં અને ત્યાં આગળ વરસાદને લઈને શું પરિસ્થિતિ સાંજે સાત વાગ્યાના સમયથી ધોધમાર વરસાદ શરૂ થયો અને અત્યારે સાડા આઠ વાગી રહ્યા છે આઠ ઓગણચાલીસ અને અત્યારે શહેરની પરિસ્થિતિ કપરી છે કારણ કે દરેક વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયું છે પૂર્વ વિસ્તારમાં વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં ઓઢવ વિરાટનગર નારોલ નિકોલ રખિયાલ બહેરામપુરા હાટકેશ્વર આ તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે આપ વિઝ્સમાં પણ જોઈ શકો છો જે પ્રકારે શહેરીજનો છે તે પાણીને કારણે પરેશાન થઈ રહ્યા છે કારણ કે હર હંમેશ માટે આ જગ્યા ઉપર પાણી ભરાતું હોય છે ને આજે પણ એવું થયું એક કલાકમાં અત્યારે જે વરસાદ નોંધાયો છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદનું એરપોર્ટ પણ પાણીમાં ગરકાવ થઈ ચુક્યું છે સિદ્ધાર્થ છેલ્લા એક કલાક અંદર જે વરસાદ વરસ્યો તેને કારણે શહેરની અંદર ખાસ કરીને અમદાવાદીઓ હાલ વરસાદી પાણી તો પરેશાની પરેશાનીનું કારણ બની ગયું છે જો હજુ વરસાદ હોત તો વધારે પરિસ્થિતિ વકરી બની હોત મહત્વની વાત એ છે સિદ્ધાર્થ કે બાફણા બેરેજ છે પાણીનું લેવલ કરવા માટે એમાં પણ રિવરફ્રન્ટ પર પાણી છે તે ફૂટપાથ પર આવી ચુક્યું છે પેસેજ પર આવી ચુક્યું છે તેને કારણે પાણીનું લેવલ કરવા માટે ભાસણા બેરેજ ના ત્રણ ગેજ છે એ ખોલી દેવામાં આવ્યા છે જેથી કરીને પાણીનું લેવલ છે તે સાચવી સાચવી લેવામાં આવે ગેટ નંબર વીસ ગેટ નંબર એકવીસ અને ગેટ નંબર બાવીસ આ ત્રણેય ગેટ છે તેને બે ફીટ જેટલા ઓપન કરી દેવામાં આવ્યા છે ને પાણીનું જે ટાર્ગેટ લેવલ છે એકસો અઠાવીસ પોઈન્ટ પચાસ જે જેથી તેના કારણે અમદાવાદીઓ છે તે પાણી ને લેવલ છે તેને ઓછું થઈ ગયું તેનું સ્તર અને સીધું રિવરફ્રન્ટ પર પણ કાઢી શકાય તો આ પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ અમદાવાદ શહેરની ઉભી થઈ છે હજુ પણ એક દોઢ કલાક અમદાવાદીઓમાં ફરી એક વખત સાથે જોડાવાનો પ્રયાસ કરીશું હાલના જે દ્રશ્યો જોઈ રહ્યા છો મીઠાખડી અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યો છે સાથે મકરબા અંડરપાસને પણ અમદાવાદમાં બંધ કરવામાં આવ્યો છે જે રીતે પાણી ભરાવાની સમસ્યાનો સામનો અમદાવાદની જનતા કરતી આવી છે ફરી એક વખત ધોધમાર વરસાદને કારણે જળ પ્રલયની પરિસ્થિતિ અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહી છે કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અંદાજીત સાંજે સાત સાડા સાતની આસપાસ અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ શરૂ થયો ત્યારબાદ અડધી કલાકમાં મેઘરાજાએ જે બેટિંગ કરી છે તેને લઈને પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અમદાવાદ શહેરની અનેક ડ્રેનેજ સિસ્ટમ ફરી એક વખત ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પાણીનો નિકાલ ડ્રેનેજ સિસ્ટમમાંથી થવાને બદલે ડ્રેનેજમાંથી જ પાણી પાછું આવી રહ્યું છે અને જેના કારણે પાણીનો ભરાવો શરૂ થઈ ગયો છે

મધ્ય ગુજરાતને લઈને છોટા છોટાઉદેપુર નવસારી વલસાડ સુરતના કેટલાક વિસ્તારોને લઈને તે તમામ મુદ્દાઓ મહત્વના જે છે તે સમજવામાં આવી રહ્યા છે સીએમ તરફથી તેઓ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે એનડીઆરએફની કેટલી ટીમની જરૂર પડશે અન્ય વિસ્તારોમાં કઈ કઈ ટીમને ક્યાં એલોટ કરવામાં આવે જેની જરૂર હાલમાં વિસ્તારોમાં છે 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 કારણ કે અંદરની જે પરિસ્થિતિ કલાકમાં વધુ વરસાદ અને હજી પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ તમામ મુદ્દાઓને મહત્વને ધ્યાનમાં રાખી અને સીએમ તરફથી આ બેઠક કરવામાં આવી છે મુખ્યમંત્રી સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ પહોંચ્યા અને આ બેઠકની શરૂઆત કરવામાં આવી વર્તમાન સ્થિતિને લઈ અધિકારીઓ સાથે બેઠક યોજી છે

આ તમામ વિસ્તારો કે જ્યાં આગળ પાણી ભરાવાની સમસ્યાનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે પશ્ચિમ વિસ્તાર કે જે પોર્શ એરિયા માનવામાં આવે છે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના પ્રહલાદનગર સહિતના તમામ જગ્યાએ આ પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે પાણી ભરાઈ ગયા છે અમદાવાદ શહેરની અંદર અને હજી પણ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો તો અલગ અલગ વિસ્તારના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ સોલા ગોતા એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે અમદાવાદના બાર કલાકના જે આંકડા હતા તે રાજ્યના અન્ય વિસ્તાર કરતા સારા વરસાદના આંકડા હતા પરંતુ ધોધમાર વરસાદની અસર અમદાવાદ જિલ્લાની સમગ્ર પરિસ્થિતિમાં આજના દિવસે જોવા નહોતો મળી રહ્યો પરંતુ જે સાંજ બાદ વરસાદની શરૂઆત થઈ છે મોટાભાગના વિસ્તારોની અંદર હાલમાં જળ જમાવ છે અને જે રીતે ન્યૂઝ ઇટી ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે તમામ વિસ્તારોની અંદર ફરી રહી છે સરસપુર હોય ચમનપુરા હોય તમામ વિસ્તારોની અંદર ફરી વખત પાણી ભરાવાની શરૂઆત થઈ છે સાથે જ પૂર્વને અને બાદ કરતા પશ્ચિમના અમદાવાદના વિસ્તારો એસજી હાઇવેની શરૂઆત કરીને પ્રહલાદનગર શ્યામલ નહેરુનગર માણિકબાગ ધરણીધર પાલડી શ્રેયસ ક્રોસિંગ આ તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે જ્યાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે એ વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે તો રવિવારે ધોધમાર વરસાદ સુપર સન્ડે રહ્યો છે પરંતુ કેટલાક વિસ્તારોની અંદર તારાજી પણ સરસતો જોવા મળ્યો છે આ વરસાદ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત સાંજે સાત સાડા સાત સુધી કરી રહ્યા હતા પરંતુ છેલ્લી એક દોઢ કલાકમાં જે વરસાદ અવિરત અમદાવાદમાં વરસ્યો છે તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યાનો સામનો શહેરીજનો કરી રહ્યા છે સાથે જ ગોતાથી લઈને એરપોર્ટ સુધીનો એ વિસ્તાર કે જેની વાત પણ ન્યૂઝ એટીન સંવાદદાતા કરી રહ્યા હતા કે એરપોર્ટ અત્યારના વોટર થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તમામ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા થઈ ગઈ છે એરપોર્ટની આસપાસનો એ વિસ્તાર કે જ્યાં પણ પાણી ભરાઈ ગયા છે સૌથી વધારે મહત્વની વાત એ છે કે રવિવારનો સમય હોવાથી કેટલાક લોકો બહાર નીકળ્યા હતા તેઓને ટ્રાફિક જામ અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મીઠાખડી અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યો છે તેની સાથે જે અપડેટ મળી રહી છે કે અખબારનગરમાં પણ જો વધુ વરસાદ થશે તો તે અખબારનગર અંડરપાસને પણ બંધ કરવામાં આવી શકે છે હાલમાં

વરસાદની ધમાકેદાર બેટિંગ છે જે અલગ અલગ વિસ્તારો છે કે ટ્રાફિક જામ અને વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો સાંજના સમયે અને અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે મોટાભાગના વિસ્તારોમાં જળ જમાવ છે અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોમાં તો હાલાકીનો સામનો શહેરીજનો કરી જ રહ્યા છે કારણ કે પાણીનો નિકાલ શૂન્ય જોવા મળી રહ્યો છે બીજી તરફ પશ્ચિમના વિસ્તારો કે જ્યાં પણ પાણીની પરિસ્થિતિ થઈ ગઈ છે જે જાણકારી છે તે પ્રમાણે હવે નારણપુરા સહિત શાસ્ત્રીનગર આઈઆઈએમ રોડ આ એ તમામ વિસ્તારો કે જ્યાં હેલ્મેટ સર્કલ આ તમામ એ વિસ્તારો કે જ્યાં આગળ પાણી ભરાવાની સમસ્યાનો સામનો શહેરીજનો કરી રહ્યા છે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે અને વાહન ચાલકો તે માટે ચિંતિત છે કારણ કે જો પાણી ભરાઈ જશે અને તેમના વાહન આગળ વધી શકે તો તેના કારણે પણ આવતીકાલે સવારે મોટો ખર્ચો વાહન ચાલકોને સહન કરવો પડશે ગેરેજમાં જઈને અને પોતાના વાહનો શરૂ કરાવવા માટેનો તો આ તમામ સમસ્યાઓનો સામનો ન થાય તે માટે વારંવાર એમસીને શહેરીજનો પોતાની રજૂઆત કરતા હોય છે પ્રસ્તાવ મુકતા હોય છે પરંતુ તે કોઈ અસર જોવા નથી મળી રહ્યા ન્યુઝ એટી સમર્થક દીપિકામાં જોડાયા છે દીપિકા જે રીતે બી અંડરપાસ બંધ થયા છે અન્ય શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ચોક્કસથી સવાલ પ્રી મોનસૂનની કામગીરી સામે પણ છે બિલકુલ કારણ કે જે પ્રકારે તંત્ર એવી ભાઈન્દરી આપી હતી કે હવે વરસાદનું પાણી છે તે ભરાવા માટેની તમામ પ્રકારના જે કહેવાય કે જે સવાલો ઉભા થયા હતા તેના જવાબો મેળવી લેવાયા છે પરંતુ એવું કોઈ નથી થયું નિકોલ જી દીપિકા આપ અમારી સાથે જોડાયેલા રહેશો આજે પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થયું છે તેને લઈને પડે પડની અપડેટ્સ પણ દીપિકા પાસેથી મેળવતા રહેશું હાલમાં બે મહત્વના સમાચાર મકરબા અને મેઢાકળી અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે તો સમાચારોમાં અત્યારે આટલું દેશ વિદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યુઝ એટીન ગુજરાતી સાથે ન્યૂઝ હેડલાઇન ના પ્રાયોજક